Hello students, welcome back to another video lecture. Hope you all are going good. And chapter number 11 apnu continuous hatu to e chapter number 11 ma aaj no je topic che e che ke mood che ena jalvahak ma to pani pochi gyu tu barabar apne last lecture ma su karayu tu to ke મૂળ જે છે એણે પાણીનું શોષણ કર્યું મૂળ રોમ મારફતે અને એ પાણી પહોંચી ગયું હતું મૂળની જલવાહકમાં. એ હજુ પ્રકાંડમાં નહોતું ગયું, હજી પર્ણ સુધી પહોંચ્યું નહોતું. તો એનો મતલબ કે આજના લેક્ચરમાં હવે આપણે મૂળની જલવાહકમાંથી પાણી ક્યાં પહોંચાડવાના છીએ ઉપર, બરાબર. તો એના વિશે સ્ટડી કરશું. સો ચલો સ્ટાર્ટ કરીએ. આજનો આપણો ટાર્ગેટ ફિક્સ કરી લે કે ટાર્ગેટ શું છે. તો કે આજનો આપણો ટાર્ગેટ છે મૂળની જલવાહકમાંથી પાણી છે એ પ્રકાંડની જલવાહક ત્યાંથી પર્ણની જલવાહકમાં પહોંચે છે, બરાબર. તો આપણો ટાર્ગેટ ફિક્સ થઈ ગયો. ધારી લો કે આ કોઈ એક ઝાડ છે, આ માર્કર છે, એ કોઈ એક ઝાડ છે. અંદર રિફિલ હશે, તો રિફિલ ઉપરથી લઈને નીચે સુધી હોય, ઓબ્વિયસલી કન્ટિન્યુઅસ. એવું તો ના એ કટકા કટકા રિફિલ હોય કે ઉપરની થોડીક પછી પાછી નીચેની થોડીક પછી પાછી, નહીં. અંદર રિફિલ છે એ કન્ટિન્યુઅસ છે ને, તો રિફિલ એક પાઇપલાઇન જેવું છે. તો એવું માની લો કે આ એક વૃક્ષ છે અને એની અંદર જે રિફિલ છે ને એ છે જલવાહક. અથવા તમારી પેનને ઇમેજિન કરો, પેન તમારી જે છે ને, બોલ પેન, એ છે એક વૃક્ષ અને એ પેનની અંદર જે રિફિલ છે ને એ એની જલવાહક પેશી છે અને એમાં જે ઇંક છે ને એ વોટર છે, એમાં ઇંક છે એ પાણી છે, એવું માની લો. તો સતત પાણી આમ ઉપર આખી એક લાઈન બનાવીને જતું હોય, બરાબર. તો એવી રીતે ટૂંકમાં બધા જ ભાગની જે જલવાહક છે એ જોઈન્ટ હોય. પર્ણની જલવાહક, પ્રકાંડની જલવાહક, મૂળની જલવાહક, આખી પાઇપલાઇન છે અંદર. આખી શું છે? પાઇપલાઇન્સ છે અંદર. ઓકે, તો એમાં પાણી છે એ ઉપર કેમ ચડે છે ને એ જોવાનું છે આપણે. બટ એક વસ્તુ તો તમને ખ્યાલ જ હશે કે ગુરુત્વાકર્ષણ બળની દિશા નીચે છે અને પાણી જાય છે ઉપર. એનો મતલબ એવો થશે કે પાણી છે એ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ઉપર ચડે છે. તો શું એ ચડી શકશે? અને વિરુદ્ધ દિશામાં ઉપર ચડવું છે તો શું એને શક્તિની આવશ્યકતા હશે? શું એ ઊર્જા વાપરીને ઉપર ચડશે કે પછી એ નિષ્ક્રિય રીતે, એટલે કે કોઈ ઊર્જા વાપર્યા વિના જ ઉપર ચડી જશે? તો આપણે એ પણ જોવું પડશે. ખ્યાલ આવ્યો? તો એના માટે આપણી પાસે અહીંયા આગળ બે સિદ્ધાંત છે, બરાબર. આપણે એ બે સિદ્ધાંત ભણશું કે પાણી છે એ ઉપર કેવી રીતે ચડે છે. તો ફર્સ્ટ સિદ્ધાંત છે એ છે મૂળ દાબ સિદ્ધાંત, બરાબર. પહેલો સિદ્ધાંત છે મૂળ દાબ સિદ્ધાંત. સિદ્ધાંત 1, મૂળ દાબ સિદ્ધાંત. બરાબર, મૂળદાબ સિદ્ધાંત. તો આમાં શું થાય છે મૂળદાબ સિદ્ધાંત? તો કે મૂળદાબ સિદ્ધાંત છે એ માત્ર ટૂંકી ઊંચાઈની વનસ્પતિ માટે કાર્યરત છે. જે વનસ્પતિ બહુ હાઇટેડ ના હોય ને, મીન્સ મીડિયમ મીડિયમ લંબાઈ હોય, એના માટે મૂળદાબ સિદ્ધાંત કામ કરે છે. તો મૂળદાબ સિદ્ધાંતમાં જનરલી થાય છે શું? તો કે મૂળદાબ સિદ્ધાંતમાં એવું થાય છે કે ભાઈ ભૂમિના કણો વચ્ચે રહેલા આયનો સક્રિય વહન મૂળમાં પ્રવેશે. શું થયું? ભૂમિના કણો વચ્ચે હતા આયનો, બરાબર. હવે એ આયનો છે ને એ સક્રિય વહન, સક્રિય વહન એટલે ઓછાથી વધુ. તો મૂળમાં ઓલરેડી હતા,
છતાં પણ એ સક્રિય આયન સક્રિય રીતે આયનો છે એ મૂળમાં વધારે પ્રવેશી ગયા. એના લીધે શું થયું? તો કે જે મૂળ હતું ને, આ મૂળ રૂમ, તો આયનો જે હતા ને બરાબર, એ આયનો અંદર પ્રવેશી ગયા. કેવી રીતે? સક્રિય રીતે પ્રવેશી ગયા. ઓલરેડી હતા અહીંયા અને વધારે પ્રવેશી ગયા. તો એના લીધે શું થશે? તો કે એના લીધે આ કોષ જે છે બરાબર, આ કોષ એમાં આયનો વધી ગયા. આયનોનું સંકેન્દ્રણ શું થયું? વધારે. આયનોનું સંકેન્દ્રણ કેવું થઈ ગયું? વધી ગયું. અને જો આયનોનું સંકેન્દ્રણ વધે તો એને મંદ કરવા માટે પાછળ પાછળ કોણ પ્રવેશે? પાણી પણ પ્રવેશે. તો પાણી પણ અંદર આવ્યું બરાબર. આયનોનું સંકેન્દ્રણ વધ્યું શું કામે? કારણ કે આયનો સક્રિય વહન દ્વારા અંદર આવી ગયા હતા બરાબર. એની પાછળ પાછળ કોણ પ્રવેશ્યું? પાણી, જેમાં એટીપીની કોઈ રિક્વાયરમેન્ટ હોતી નથી, જેમાં એટીપી વપરાતી નથી. આયનો સક્રિય વહન દ્વારા આવ્યા ઓછાથી વધુ. પાણી છે એ વધુથી ઓછા તરફ, કારણ કે અહીંયા પાણી ઓછું હતું કોષોમાં. આયનો વધારે હતા, પાણી ઓછું હતું, એટલે કોષોમાં પાણીનો પ્રવેશ થયો. તો કોષોમાં પાણીનો પ્રવેશ થયો બરાબર. હવે એવી જ રીતે સેમ અહીંયા પણ એ જ થશે કે ભાઈ આયનો અહીંયાથી અહીંયા આવશે બરાબર. તો પાણી પણ અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, એટલે લાસ્ટમાં પાણી શેમાં પહોંચી જશે? તો કે જલવાહક પેશીમાં. આ રીતે આયનોને ફોલો કરતું કરતું પાણી પણ જલવાહકમાં પ્રવેશી જશે. શરૂઆત કોણે કરી? આયનો પ્રવેશા સક્રિય રીતે મૂળની જલવાહક સુધી, અને એની પાછળ પાછળ મંદ કરવા માટે કોણ પ્રવેશી ગયું? પાણી બરાબર. તો પહેલાં પ્રવેશે કોણ? તો કે આયનો, અને આયનોની પાછળ કોણ આવે? પાણી બરાબર. તો એ રીતે પાણીનું શોષણ થઈ ગયું અહીંયા આગળ બરાબર. હવે તો કે મૂળની જલવાહકમાં તો પાણી આવી ગયું, હવે શું થશે? તો કે હવે મૂળની જે જલવાહક છે બરાબર, તો આપણે ડ્રો કરીએ. ચાલો બરાબર. ધારી લો કે આ છે મૂળની જલવાહક, મૂળની જલવાહક પેશી. તો જલવાહક પેશી છે તો પેશી થઈ નહીં બની રહી, કોષોની. તો આ બધા કોષો છે, જલવાહક પેશીના શું છે? કોષો બરાબર. આ થઈ ગઈ પ્રકાંડની જલવાહક, આ થઈ ગઈ પર્ણની જલવાહક બરાબર. તો હવે શું થશે? તો કે હવે શું થયું? તો કે અહીંયાથી કોનો પ્રવેશ થયો? તો કે આયનો અને પાણીનો પ્રવેશ થયો. તો એનો મતલબ એવો થાય કે અહીંયા આગળ સંકેન્દ્રણ વધી ગયું છે બરાબર. અહીંયા આગળ શું વધી ગયું હતું? તો કે ઓપી વધી ગયો. આયનો પ્રવેશ ને એના લીધે ઓપીનો વધારો થયો, અંદર આશ્રુતિ દાબ વધી ગયો કારણ કે સાંદ્રતા વધી ગઈ. તો ઓપીને ઓછો કરવા માટે કોણ પ્રવેશી ગયું? પાણી પ્રવેશ્યું. પાણી પ્રવેશે કોષોમાં તો પાણીના લીધે શું ઉત્પન્ન થાય? તો કે ટીપી ઉત્પન્ન થાય
પાણીના લીધે, પાણીના પ્રવેશના લીધે કોષ છે એ પાણીથી છલોછલ ભરાઈ જાય અને અંદર એ દબાણ કરે કે ભાઈ હવે જગ્યાથી મોટો થા કોષ. તો એ જે દબાણ સર્જણું ને અંદર પાણીના પ્રવેશના લીધે એને કહેવાય ટીપી, એટલે કે આસુન દાબ. તો એનો મતલબ કે અહીંયા ટીપીનો શું થયો? વધારો. ઓપીનો વધારો, જો આયનો પ્રવેશા એટલે ઓપી વૈધો, ઓપી વૈધો તો એને ઓછું કરવા પાણી પ્રવેશું, પાણી પ્રવેશું તો ટીપી વધી ગયો, બરાબર. અને જો ટીપી વધી જાય તો અહીંયા ટીપી વધુ છે, અહીંયા ટીપી કેવો છે? ટીપી ઓછો હશે, કારણ કે અહીંયા પાણીનો પ્રવેશ નથી થયો, અહીંયા પાણીનો પ્રવેશ થયો. તો હંમેશા વધારે ટીપીથી પાણી ઓછા ટીપી તરફ જાય. તો હવે અહીંયા વધી ગયો હશે, અહીંયા પ્રવેશ થયો એટલા માટે, બરાબર. તો અહીંયાથી આમ પ્રવેશ આ જાય છે, અહીંયાથી પાણી પ્લસ ક્ષાર પ્રવેશ કરે છે, પછી વધુથી ઓછા એટલે અહીંયા આવે બધું, અહીંયાથી વધુથી ઓછા અહીંયા આવે, આવી રીતે ધીમે ધીમે નીચેથી પાણીનો ધક્કો લાગતો જાય છે ને પાણી ધીરે 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 ક્યાં ચડતું જાય છે? ઉપર. પાણી ધીરે ધીરે ક્યાં ચડતું જાય છે? ઉપર. અને એવી રીતે પછી અહીંથી શાખાઓમાંથી અહીંથી આવી રીતે આમ બધે પ્રસરી જશે, બરાબર. આવી રીતે આમ બધે પ્રસરી જશે. તો નીચેથી પ્રેશર આવ્યું, ક્યાંથી પ્રેશર આવ્યું? મૂળમાં દબાણ સર્જાણું હતું. આશુન દાબ, દાબ એટલે દબાણ, નીચેથી દબાણ સર્જાણું એટલે પાણી ક્યાં ચડ્યું? ઉપર. તો આને કહેવાય પોઝિટિવ જલ સ્થિતિમાન દબાણ, પોઝિટિવ જલ સ્થિતિમાન દબાણ, બરાબર. એટલે થશે શું? મૂળ દાબ, મૂળમાં સર્જાણું દબાણ. શું થયું? મૂળમાં દબાણ સર્જાણું છે એટલે પાણી છે એ કયો ફોર્સ લાગે છે? તો કે પુશિંગ ફોર્સ. આપણે પુશ કરીએ છીએ, ધક્કો મારીએ છીએ, પાણીને નીચેથી ધક્કો લાગે છે એટલે એ ઉપર પહોંચે છે. મૂળની જલવાહકમાંથી પ્રકાંડની જલવાહક, પ્રકાંડની જલવાહકમાંથી પર્ણની જલવાહક, આવી રીતે બધે શું થઈ જાય છે? પાણી પહોંચી જાય છે. તો આ ક્લિયર? પાણી મૂળ મારફતે કેવી રીતે ઉપર ચડે છે? ધક્કો લાગી લાગીને પહોંચે છે, કારણ કે નીચે વધારે છે તો વધારથી ઓછા, વધારથી ઓછા, વધારથી ઓછા, વધારથી ઓછા, એવી રીતે, બરાબર. હવે બીજું કે આપણને એક તો ખબર પડી કે ટૂંકી ઊંચાઈની વનસ્પતિ માટે આ મૂળ દાબ છે એ શક્ય બનાવે છે પાણીનું ઉપર ચડવું, બરાબર. બીજો મૂળ દાબ શેમાં હેલ્પફુલ થાય? મૂળ દાબ છે એ કેવી રીતે હેલ્પફુલ થાય? તો કે એ આપણે, ચલો એ મૂળ દાબનો એ પોઈન્ટ છે ને એ આપણે આના પછીના ટોપિકમાં જોશું તો તમને વધારે ખ્યાલ આવશે. અત્યારે બીજા મુદ્દાઓ કહી દઉં તમને, બરાબર. આની અંદર શું થાય, બરાબર, કે પાણી ઉપર ચડે છે મૂળ દાબ દ્વારા. તો હવે સાયન્સ પ્રૂફ વગર તો માને નહીં, બરાબર. તો ચલો આનું પ્રૂફ શું છે? તો પ્રૂફ એ કરવામાં આવ્યું કે ભાઈ તમે કોઈ એક નાનો એવો છોડ લઈ લ્યો, કુમળો છોડ, બરાબર, એક નાનો એવો કુમળો છોડ લઈ લ્યો અને એ છોડ છે, બરાબર, હવે એનું જે પ્રકાંડ છે એ લીલું પ્રકાંડ એટલે યંગ છે, બરાબર. આ કુમળો છોડ લઈ લીધો, હવે શું કરવામાં આવ્યું? તો કે આપણે પ્રૂફ જોઈએ છે, બરાબર. આપણે શું જોઈએ છે? પ્રૂફ. તો શું કરવામાં આવ્યું ખબર? તો કે જ્યારે ભેજવાળું વાતાવરણ ઓછું હોય, જ્યારે વાતાવરણમાં ભેજ ઓછો છે, બરાબર, તો એ ટાઈમે શું કરવામાં આવ્યું? તો કે એ ટાઈમે અહીંયા છે ને કટ પાડવામાં આવી, અહીંયા શું પાડવામાં આવી? કટ પાડવામાં આવી, બરાબર. અહીંયા કટ પાડવામાં આવી, આમ ત્રાસી કટ જમીનથી થોડાક ઉપર. તો ખબર પડી કે કટ પાડતા પાણી છે ને એ બહાર ઝરવા માંડ્યું. કટ પાડીને એવું પાણી ક્યાં નીકળ્યું? બહાર નીકળ્યું. એનો મતલબ ક્યાંયથી પાણી ઉપર ચડતું હશે તો જ અહીંથી આમ બહાર નીકળવું હશે ને, બરાબર. પાણી અહીંથી આમ ઉપર ચડતું હોય તો જ અહીંથી આમ બહાર નીકળવું હોય. તો એના લીધે પ્રૂફ થઈ ગયું કે મૂળ દાબ સિદ્ધાંત ખરેખર કાર્યરત છે, પાણી ખરેખર ઉપર ચડે તો છે, બરાબર. હવે બીજું શું થયું? તો કે આ સિદ્ધાંતને લઈ અને તમે બીજા બે ટોપિક ભણી શકો ને, બે ટોપિક છે, ચલો અહીંયા કહી દો, બરાબર, બે ટોપિક બીજા. એક છે બિંદુ ઉચ્છેદન,
અને એક છે એક્સુડેશન અથવા તો બ્લીડિંગ. બરાબર, એક છે બિંદુ ઉચ્છેદન અને એક છે એક્સુડેશન અથવા તો બ્લીડિંગ. બિંદુ ઉચ્છેદનમાં શું થાય? તો કે બિંદુ ઉચ્છેદન એટલે પાણી છે, બરાબર, બિંદુ ઉચ્છેદનમાં જે ધારી લો કે ઘાસ છે, બરાબર, અથવા તો નાના નાના છોડ છે, તો ઘાસ જેવી વનસ્પતિમાં ઈજા ન પહોંચેલા ભાગ જેમ કે પર્ણની કિનારી માંથી પાણી પ્રવાહી સ્વરૂપે બિંદુના સ્વરૂપમાં નિકાલ પામે. શું કીધું છે? ઘાસ જેવી વનસ્પતિ હોય, બરાબર, ધારી લો કે આમ ઘાસ છે, બરાબર, ઘાસ છે, તો શું કીધું છે કે એનો ઈજા નથી પહોંચી, એને એનો મતલબ કે તમે એને કટ નથી કર્યું, એને ક્યાંય ઈજા નથી પહોંચેલી, બરાબર, કટિંગ ક્યાંય નથી કર્યું, તો પણ એની જે પર્ણની કિનારી હોય ને, આ પર્ણની કિનારી, ત્યાં ઉપર પાણીના ટીપા જોવા મળે, બરાબર. આ શું છે? પાણીના ટીપા. તો એ ક્યારે જોવા મળે? તો કે વહેલી સવારે અથવા તો મધ્ય રાતે. વહેલી સવારે જોવા મળે અથવા તો રાત્રે જોવા મળે, બરાબર. શું? તો કે પર્ણ છે એમાંથી પાણીના ટીપા બહાર નીકળ્યા, પ્રવાહી સ્વરૂપે, બાષ્પ સ્વરૂપે નથી નીકળી ગયું પાણી, પ્રવાહી સ્વરૂપે ટીપાના ફોર્મમાં એ બહાર નીકળ્યું. તો ટીપું મીન્સ બિંદુ, બિંદુ ઉચ્છેદન, કે પાણી ગુમાવે છે પણ પ્રવાહી સ્વરૂપમાં ગુમાવે છે, બિંદુના સ્વરૂપમાં ગુમાવે છે. ક્યારે? તો કે વહેલી સવારે. તો શેના લીધે થતું હશે? મૂળ દાબ, ભાઈ મૂળ દાબ, અહીંયાથી મૂળ મારફતે જે પાણી શોષાણું હશે ને એ બિંદુ મારફતે અહીંયા બહાર નીકળ્યું. શું કામે? કારણ કે પાણી વધી ગયું હોય, નીચેથી પ્રેશર થઈ થઈને બહુ વધારે પાણી આવતું હોય, તો એટલું પાણી યુઝ નથી કરવું એને, તો એ બાકીનું પાણી શું કરી નાખે? વધારાનું પાણી કાઢી નાખે. વધારાનું પાણી શું કરી નાખે? એ કાઢી નાખે. તો આને કહેવાય બિંદુ ઉચ્છેદન, બરાબર. એ બિંદુ ઉચ્છેદન માટે જવાબદાર તો કે જલોત્સર્ગી ગ્રંથિ. જલોત્સર્ગી ગ્રંથિ, જલ, જલો મીન્સ જળ, સર્ગી એટલે કે ઉત્સર્જન, જળનું ઉત્સર્જન કરતી હોય એવી ગ્રંથિ આવેલી હોય પર્ણમાં, કે જેમાંથી, જેમાં પાણી ભરેલું હોય, જેમાંથી પાણી બહાર નીકળે બિંદુ સ્વરૂપે, બરાબર. તો મૂળદાબના લીધે આ શક્ય બને, બિંદુ ઉચ્છેદન મૂળદાબના લીધે. પછી બીજું કહું, એક્સુડેશન અથવા તો બ્લીડિંગ, એમાં શું થાય? તો કે આ ઘાસ જેવી વનસ્પતિમાં ઈજા ન પહોંચેલા ભાગમાંથી નીકળતું હતું, ઈજા નહોતા પહોંચાડી, પણ પર્ણોની અંદર કંઈક છિદ્રો આવેલા હતા ને એ છિદ્રોમાંથી પાણી બહાર આવતું હતું. હવે આમાં તો કે ઈજા પહોંચેલા ભાગમાંથી પાણી કે પ્રવાહી બહાર નીકળે, વનસ્પતિના ઈજા પહોંચેલા. તો ફોર એક્ઝામ્પલ હું એક બરાબર ધારી લો કે આ તાળીનું ઝાડ છે, તાળીનું ઝાડ છે. હવે એમાં આપણે અહીંયા કટ મારી, અહીંયા શું મારી દીધી? કટ મારી દીધી, બરાબર, ઈજા પહોંચાડી દીધી. અને પછી ત્યાં આવી રીતે આમ સ્ટેન્ડ કોઈ પાત્ર છે ને એની એને એની સાથે શું કરી દીધું? બાંધી દીધું, બરાબર, પાત્રને એની સાથે ત્યાં બાંધી દીધું. તો હવે આમાંથી શું થશે? આ કટ કર્યું ત્યાંથી પ્રવાહી છે પીણું, માદક પીણું નીકળતું હોય આમાંથી, તો એ પ્રવાહી છે ને
અહીંયા કટ મારી ત્યાંથી આમ બહાર નીકળવા મળશે. શું કામે? કારણ કે કટ ક્યાં લઈ ગયા છે? જલવાહક પેશીમાં. તો જેવું બધું ઉપર જતું હોય ને એવું અમુક વસ્તુ આમાંથી નીકળવા માંડે બહાર, તો એને કહેવાય બ્લીડિંગ અથવા તો એક્સુડેશન. બ્લીડિંગ એટલે જનરલી આપણું રુધિર વહેતું હોય આપણે એને બ્લીડિંગ કહીએ, પણ આમાં રુધિર નથી, આમાં પ્રવાહી હોય, એ પ્રવાહી એનું બહાર નીકળે. તો આમાંથી 50 લિટર પર ડે જેટલું આમાંથી મેળવી શકીએ. ઇવન રબર જે મેળવવામાં આવતું હોય ને, રબર બરાબર, લેટેક્સ જે મેળવવામાં આવતું હોય ને રબર પ્લાન્ટમાંથી, તો રબરનું ઝાડું એમાં કટ મારી દે અને ત્યાં કન્ટેનર લટકાવી દે બાંધીને ઝાડ સાથે, એટલે ઓલું કટ મારી હોય ને એમાંથી પ્રવાહી છે એ ઓલા કન્ટેનરમાં પડ્યા રાખે. તો એનો મતલબ શું થયો? અહીંથી ભાઈ મૂળદાબ સિદ્ધાંત થતો હશે, ધક્કો લાગતો હશે એટલે બધું ત્યાંથી બહાર આવી જાય છે. કટ મારી દીધું, એ જાતું તું ઉપર, પણ તમે વચ્ચે કટ મારી દીધી એટલે એ થોડું 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 બહાર નીકળ્યા રાખશે, બરાબર. તો એને કહેવાય એક્સુડેશન અથવા તો બ્લીડિંગ કહેવાય એને, ખ્યાલ આવ્યો? તો મૂળદાબને લીધે આ બધું શક્ય બને છે, બિંદુ ઉચ્છેદન શક્ય બને છે. સવારે ઝાકળ આવી જાય ને, આપણે ખેતરમાં જતા હોય તો સવારના પૂરમાં ઝાકળ આવી ગઈ હોય તો પર્ણો ઉપર તમને આમ ટીપા દેખાય, તો એ ટીપા શું છે? એ બિંદુ ઉચ્છેદન છે. પણ એ બિંદુ ઉચ્છેદન મારફતે જે પાણી નીકળ્યું ને બહાર, એમાં પાણી પ્લસ એમાં અન્ય ઘટકો પણ હશે, એ શુદ્ધ પાણી નથી, એ શુદ્ધ પાણી હશે નહીં, કારણ કે એણે ઉત્સર્જન કર્યું છે, એણે નકામા પદાર્થો પણ બહાર કાઢ્યા હશે, એટલે એ ચોખ્ખું પાણી નથી, અશુદ્ધ પાણી છે, ખ્યાલ આવ્યો? તો બિંદુ ઉચ્છેદન, એક્સુડેશન અથવા તો બ્લીડિંગ. તો આ થઈ ગયું તમારું મૂળદાબ સિદ્ધાંત, બરાબર. મૂળદાબ સિદ્ધાંત પણ ટૂંકા અંતરની જે ટૂંકી ઊંચાઈની વનસ્પતિ હોય ને એના માટે આ કાર્યરત છે. કોણ? મૂળદાબ સિદ્ધાંત. બહુ હાઇટેડ વનસ્પતિ હોય ને તો એના માટે મૂળદાબ સિદ્ધાંત કાર્યરત નથી. વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિ માટે મૂળદાબ પૂરતો નથી, તો એના માટે બીજા કંઈક ઓપ્શન વિચારવા પડશે, બીજા કંઈક ઓપ્શન વિચારવા પડશે, બરાબર. તો પહેલાં એક કામ કરો, આનો સ્ક્રીનશોટ લઈ લો, બરાબર, આ આટલાનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે નેક્સ્ટ ઉપર મૂવ કરી જઈએ. ઓકે, ચલો. ઓકે, ઓકે, તો હવે આવશે સિદ્ધાંત નંબર 2. સિદ્ધાંત નંબર 2 નું નામ છે ઉચ્છેદન, ખેંચાણ, દાબ સિદ્ધાંત. ઉચ્છેદન, ખેંચાણ, દાબ સિદ્ધાંત. સો ઉચ્છેદન ખેંચાણ દાબ સિદ્ધાંત શું કહેવા માંગે છે? તો કે આગળનો સિદ્ધાંત હતો એ હતો ટૂંકી ઊંચાઈની જે વનસ્પતિ હોય એના માટે, તો એનો મતલબ સીધો એવો થાય કે ભાઈ આ જે સિદ્ધાંત હશે ને એ વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિ માટે છે.
અને મોસ્ટ એક્સેપ્ટેડ હોય ને, એટલે કે સૌથી વધુ જેને સ્વીકૃતિ મળી હોય ને, તો એ આ સિદ્ધાંત ઉચ્છવેદન ખેંચાણ, કે ભાઈ આના દ્વારા જ પાણી છે એ ઈચ એન્ડ એવરી પાર્ટને મળે છે, એટલે કે બધા જ ટોચના ભાગને પાણી મળી રહે છે. બરાબર, તો જવાબદાર કોણ છે? ઉચ્છવેદન ખેંચાણ દાબ સિદ્ધાંત. થતું શું હશે? તો કે થાય છે આવું, બરાબર, કે નેગેટિવ એટલે કે ઋણ જલ સ્થિતિમાન અથવા તો જલ સ્થિતિ દબાણના લીધે પાણીનું ખેંચાણ થાય. નેગેટિવ જલ સ્થિતિ દબાણ, લાસ્ટ લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું નેગેટિવ જલ સ્થિતિ દબાણ, એનો મતલબ કે તમે કોઈ સ્ટ્રો લઈ લો, તો એ સ્ટ્રોની મદદથી તમે શું કરો છો? પાણીને ખેંચો છો, શક કરો છો, તમે ખેંચો છો ને, તો એને કહેવાય પુલ. દરવાજામાં લખ્યું હોય પુલ અને પુશ, તો આગલા સિદ્ધાંતમાં આપણે પુશ કર્યું હતું, ધક્કો માર્યો હતો એટલે ઉપર પહોંચ્યું હતું, બરાબર. હવે આપણે પુલ કરવાનું છે, મીન્સ ખેંચવાનું છે. તો ધક્કો લાગતો હોય તો નીચેથી લાગતો હોય તો ઉપર ચડે, પુલ કરો એટલે ખેંચો તો ઉપરથી ખેંચવાનું છે, ત્યારે પાણી નીચેથી આમ ખેંચાશે ઉપર, બરાબર. તો કાં તો તમે ખેંચો છો કાં તો તમે ધક્કો મારો છો, બે રીતે પાણી તો પહોંચશે જ. ધક્કો મારશો તોય પાણી ઉપર પહોંચશે, ખેંચશો તોય પાણી ઉપર પહોંચશે, બરાબર. તો આમાં આપણે ખેંચવાનું છે, પહેલાંમાં ધક્કો મારતા હતા, ડન. એ બેનો ડિફરન્સ છે, બીજું કાંઈ નથી. તો ખેંચો તો નેગેટિવ થઈ જાય, ધક્કો મારો તો પોઝિટિવ થઈ જાય. ધક્કો માર્યો પોઝિટિવ, ખેંચો નેગેટિવ, બરાબર. તો હવે આની અંદર શું થશે? તો કે ઉચ્છવેદન ખેંચાણ દાબ સિદ્ધાંતની અંદર પહેલાં તો તમારે અમુક વર્ડ પકડવા પડશે, બરાબર. એ વર્ડ પકડવાના છે ને, એ પોઈન્ટ્સ કહી દઉં હું તમને, બરાબર. એક છે સલગ્ન બળ, બરાબર. સલગ્ન બળ, તો સલગ્ન બળ શું કહેવા માંગે છે? તો કે એક તો પાણી અને પાણી અને પાણીના અણુ વચ્ચે લાગતું બળ, એટલે કે પાણીના અણુઓને એકબીજા સાથે જોડી રાખે. તો એનો મતલબ એવો થાય H2O પ્લસ H2O, અથવા તો H2O જોડાઈ ગયા, બરાબર. H2Oની લાઈન, આ H2Oની લાઈન. તો આમાં કયું, બે વચ્ચે કયું લાગતું હશે? સલગ્ન બળ. સ મીન્સ સમાન, સમાન સાથે લગ્ન, પાણીએ પાણી સાથે લગ્ન કર્યા. સ મીન્સ સમાન, સમાન સમાને લગ્ન કર્યા, બરાબર. બીજો વર્ડ અભિલગ્ન બળ. તો અભિલગ્ન બળમાં શું થશે? તો કે અભિલગ્ન બળ એટલે પાણીના અણુ અને જલવાહક પેશીની દિવાલ, પાણીના અણુ અને જલવાહક પેશીની દિવાલ. તો યાદ કરો, મેં આવી રીતે કંઈક આકૃતિ ડ્રો કરી હતી ભાઈ, આ રીતે આકૃતિ ડ્રો કરી હતી કે નહીં? હમ સાથ સાથ હૈ, યે કેટલું ખુશ છે એ જોવું તમે જરાક. ગીત ગાતા ગાતા જાય છે, મેરે હાથ મેં તેરા હાથ હો, બરાબર. આ રીતે તો બસ ચાર પાણીના ટીપા તો ઇનફ, પાણીના અણુઓ છે આ બધા. તો હાલતા હાલતા જાય છે. તો આ શેની દિવાલ છે? જલવાહિની, બરાબર. જલવાહિનીની દિવાલ છે, બરાબર. આ જલવાહિનીની દિવાલ, એના વચ્ચે અને પાણી વચ્ચે કયું છે? અભિલગ્ન, બરાબર. જલવાહિની અને પાણીના અણુ વચ્ચે આવી રીતે આમ, બરાબર. પણ અહીંયા પાણી પાણી વચ્ચે,
બે આટલું ભંગાર કેમ ડ્રો કર્યું મેં? બરાબર, H2O વચ્ચે લાગે તો સંલગ્ન, દિવાલ અને H2O વચ્ચે લાગે તો અભિલગ્ન. તો એકબીજા સાથે જોડાવામાં આ બળ એને મદદરૂપ થાય છે. પાણીના અણુઓ છૂટા છૂટા નથી વિકરાતા, દિવાલ સાથે પાણીના અણુઓ જોડાઈને આ મડીને ચાલે છે. બરાબર, ઓકે. નેક્સ્ટ, નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે પાણીના અણુઓ પ્રવાહી અવસ્થામાં એકબીજાથી વધુ આકર્ષિત થઈ જોડાઈ રહે, વાયુ અવસ્થામાં આકર્ષણ ઓછું. શું કીધું છે? પાણીના અણુઓ પ્રવાહી અવસ્થામાં, પાણી તો ત્રણેય અવસ્થામાં હોય, વાયુ પ્રવાહી બાષ્પ સ્વરૂપે જાય છે, પાણી પ્રવાહી સ્વરૂપમાં વહે છે, બરાબર, સોલિડ એ થઈ જાય છે બરફના ફોર્મમાં. તો અત્યારે પ્રવાહીનું કીધું કે જ્યારે પાણી પ્રવાહીના સ્વરૂપમાં હોય તો એના પાણીના એક એક અણુઓ એકબીજાથી વધારે એટ્રેક્ટ થતા હોય અને પાણીના અણુઓ એકબીજા સાથે જોડાઈ રહેતા હોય, એટલે જ તો નદીનો પ્રવાહ રહે છે. બાકી તો નદી ટીપા ટીપા સ્વરૂપે જોવા મળે. કોઈ જોઈ ટીપા ટીપાવાળી નદી, ટીપા ટીપાવાળી નદી હોય તો એનો મતલબ કે પ્રવાહી અવસ્થામાં એના વચ્ચે આકર્ષણ નથી. બરાબર, બટ અહીંયા શું થયું? તો કે પ્રવાહી અવસ્થા છે, બરાબર, છતાં પણ પાણીના અણુઓ એકબીજા સાથે જોડાવાની ક્ષમતા ધરાવે છે. બરાબર, બટ વાયુ અવસ્થામાં પાણી એકબીજા સાથે અણુઓ જોડાવાની ક્ષમતા ધરાવતા નથી, એટલું બધું આકર્ષણ હોતું નથી. બરાબર, પછી બીજો એક અગત્યનો પોઈન્ટ, બરાબર, આ અગત્યના પોઈન્ટ્સ બધા યાદ રાખજો. જો આ બધા IMP પોઈન્ટ્સ છે એટલે સમજવા માટે થઈને. પછી બીજું શું? તો કે ઉત્સવેદન, ખેંચાણ, દાબના લીધે સર્જાતા દબાણ અથવા તો ખેંચાણની સ્થિતિમાં પણ પાણી એકબીજા સાથે જોડાઈ રહે. અને એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ કે અતિશય સાંકડી વાહિનીઓમાંથી પણ પાણી પસાર થઈ શકે. જો કેટલા પોઈન્ટ્સ લખ્યા આપણે, કે ઉત્સવેદન, ખેંચાણ, દાબના લીધે સર્જાતા દબાણ, ખેંચાણની સ્થિતિમાં પણ પાણી એકબીજા સાથે જોડાઈ રહે. તો એને હું જસ્ટિફાઈ કરું અહીંયા તો કંઈક મને આવી રીતે મળશે. જો બરાબર, અત્યારે આપણે ઉત્સવેદન ખેંચાણ દાબ સિદ્ધાંત જોઈએ છીએ. બરાબર, તો આ મૂળની જલવાહક, આ પ્રકારની જલવાહક આપર્ણની જલવાહક, બરાબર. તો ઉત્સવેદન ખેંચાણ દાબ સિદ્ધાંત, હવે એ વર્ડને સમજાવું જ ને આપણે આ પોઈન્ટને સમજવો છે. બરાબર, તો ઉત્સવેદન પહેલાં તો કોને કહેવાય? તો કે ઉત્સવેદન, તો કે ઉત્સવેદન એટલે અહીંયા જે પર્ણમાં કંઈક વાયુ રંધ્ર જેવી રચના હોય, જે તમે 10માં ભણ્યા વાયુ રંધ્રની રચના. બરાબર, તો આ જે વાયુ રંધ્ર હોય એના મારફતે પાણી છે એ ક્યાં જતું રહેશે? બહાર.
પાણી છે એ બાષ્પ સ્વરૂપે બહાર જતું રહેશે વાતાવરણમાં. પાણી ક્યાં નીકળી ગયું? બહાર નીકળી ગયું વાતાવરણમાં. શું કામ આવું થયું? વાતાવરણમાં ભેજ ઓછો છે, વાતાવરણ ગરમ થઈ ગયું છે, એને થોડું કૂલ ડાઉન કરવા માટે, એને થોડું ભેજયુક્ત કરવા માટે થઈ, અને વનસ્પતિએ પોતાનું પાણી, પર્ણોએ પોતાનું પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવી દીધું. આ પ્રક્રિયાને કહેવાય ઉત્સવેદન. આ પ્રક્રિયાને કહેવાય ઉત્સવેદન, કે ભાઈ પાણી તો એણે ગુમાવી દીધું. તો જો પાણી ગુમાવી દીધું હોય તો પર્ણમાં તો ઘણા બધા કોષ હશે, તો એ ઘણા બધા કોષોએ પોતાનું પાણી ગુમાવ્યું એટલે હડાબડી મચી જાય. કોષો એમ કહે કે ભાઈ પાણી નથી, પાણી નથી, પાણી નથી. તો એ કોષો શું કરશે? તો કે કોષો છે, ધારી લો કે આ કોષમાંથી પાણી નીકળી ગયું, બરાબર. તો હવે એ કોષ શું કરશે? તો કે પોતાની બાજુના કોષમાંથી પાણી મેળવશે. આ કોષમાંથી પાણી નીકળી ગયું ને, બહાર નીકળી ગયું, તો એ કોષની અંદર પાણીની ઘટ સર્જાણી. તો એ કોષે શું કર્યું? બાજુવાળા પાસેથી માંગ્યું કે ભાઈ પાણી આપ, બરાબર. આવી રીતે ધારી લો કે આ કોષમાંથી પાણી બહાર નીકળી ગયું, બરાબર. તો આ કોષનો ટીપી કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો, કારણ કે પાણીના લીધે તો ટીપી હોય. તો પાણી ઘટી ગયું એટલે આશુન્ય દાબ એનો ઘટી ગયો. તો હવે તો કે આનો આશુન્ય દાબ વધારે છે, કારણ કે આમાં પાણી છે હજુ. તો હંમેશા કોઈ પણ રચના હોય એ વધુ દબાણથી ઓછા દબાણ તરફ જાય, વધુ દબાણથી ઓછા દબાણ તરફ જાય, વધુ દબાણથી ઓછા દબાણ તરફ, બરાબર. તો એના લીધે શું થયું? તો કે પાણી અહીંયાથી અહીંયા જતું રહ્યું, અથવા તો વધુ પાણી છે ત્યાંથી ઓછા છે ત્યાં સુધી જાય. તો પાણી ઉપર ગયું, એનો મતલબ કે આમ નીકળતું જાય ને પાણી. જો અહીંયાથી નીકળું ને એટલે અહીંયાથી ખેંચાણું ને ઉપર ગયું, ખ્યાલ આવ્યો? તો એવી જ રીતે પછી આ કોષો બૂમા બૂમ કરી અને પછી સાવ નહીં હોય એટલે આ જલવાહક પેશીમાંથી મેળવશે પાણી. જલવાહક પેશી તો આખી પાણીથી ભરેલી જ હોય, એ કંઈ ખાલી તો નથી થવાની. તો આ કોષો છે ને એ જલવાહકમાંથી પાણી મેળવે. તો જલવાહક પેશીના કોષમાં પાણી ખાલી થઈ ગયું, જલવાહક પેશીના કોષમાં પાણી શું થઈ ગયું? ખાલી થઈ ગયું. તો એ શું કરશે? તો કે એના નીચેનામાંથી ખેંચશે, એના નીચેના કોષમાંથી ખેંચે. તો એના નીચેના કોષમાંય ખાલી થઈ ગયું, તો એની નીચેના કોષમાંથી પાણી ખેંચે. આ આની નીચેના કોષમાંથી પાણી ખેંચે, આ અહીંયાથી પાણી ખેંચે, અહીંયાથી ખેંચે. આમ ધીરે 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 પાણી ખેંચાતું જાય અને મૂળમાંથી પણ ખેંચાય અને ઉપર ચડતું જાય. તો એનો મતલબ કે તમે આ વખતે નીચેથી નથી સ્ટાર્ટ કર્યું, તમે ઉપરથી ખેંચવાનું ચાલુ કર્યું. શું કામ ઉપરથી ખેંચાણું? તો કે પર્ણોએ પોતાનું પાણી હતું, પર્ણોના જે કોષો હતા એમણે પોતાનું પાણી હતું એ વાતાવરણમાં ગુમાવી દીધું, એટલે એમાં પાણીની ઘટ સર્જાણી. તો પર્ણોની જલવાહકે શું કર્યું? તો કે પર્ણોની જલવાહકે, પર્ણની જલવાહકે પાણી છે એ પ્રકાંડની જલવાહકમાંથી ખેંચ્યું. તો એના લીધે પ્રકાંડની જલવાહકમાં પાણીની ઘટ સર્જાણી. તો પ્રકાંડની જલવાહકે મૂળની જલવાહક પાસે પાણી હતું ત્યાંથી આમ ખેંચ્યું. તો મૂળની જલવાહકમાં પાણી ઘટી ગયું તો એણે જમીનમાંથી ખેંચ્યું. તો આમ ઉત્સવેદન જવાબદાર કોણ છે? ઉત્સવેદન. ઉત્સવેદનના લીધે પાણીનું શું સર્જાણું? ખેંચાણ દાબ. ખેંચાણ દાબ એટલે કે ઓછા ટીપીથી વધુ ટીપીમાંથી પાણી જાય છે, વધુ ટીપી તરફથી ઓછા ટીપી તરફ, એટલે દબાણ જોવે છે કે વધુ દબાણ છે ત્યાંથી ઓછા દબાણ, વધુ દબાણ છે ત્યાંથી પાણી ઓછા દબાણ, વધુ દબાણ છે ત્યાંથી પાણી ઓછા દબાણ, ખ્યાલ આવ્યો? તો એવી રીતે ખેંચાઈ ખેંચાઈને પાણી છે એ ઉપર પહોંચે છે. ઉત્સવેદન ના થયું હોત ને, પાણી વનસ્પતિએ ગુમાવ્યું ના હોત ને, તો પાણી ઉપર પાછું ખેંચાત જ નહીં, પાણી ઉપર મળેત નહીં. તો તમને એમ લાગે, તમે એવું વિચારશો કે ઉત્સવેદન ના થયું હોત તો મેડમ અંદર પાણી રહેત જ ને, તો એને પાણીની જરૂરિયાત શું છે? અરે ભાઈ, ધારી લો કે ઉત્સવેદન નથી થયું, પાણી બહાર નથી નીકળ્યું, પાણી અંદર ને અંદર જ છે, બરાબર, અંદર ને અંદર છે. હવે અંદરે કેટલી બધી પ્રક્રિયાઓ ચાલતી હોય, અંદર ધારી લો કે પ્રકાશ સંશ્લેષણ થાય તો પ્રકાશ સંશ્લેષણમાંય પાણી વપરાય, ખોરાક બને ને તો એમાં પણ પાણી જોતું હોય, ખોરાક બનાવવામાં પણ પાણી જોઈએ તો એમાં પાણી વપરાણું. હવે પાણી બહાર તો નીકળતું નથી અને અંદર તો વપરાવાનું ચાલુ થઈ ગયું, તો હવે પાણીને ઉપર ચડાવવું કેમ? ઉપર કેમ ચડાવવું? આ તો લાંબુ અંતરની વનસ્પતિ છે, લાંબી વનસ્પતિ છે. ઓલું મૂળ દાબ હતું એ ટૂંકા અંતર માટે જવાબદાર હતું, તો ઉપર છેક પાણી કોણ પહોંચાડશે?
તો એનો મતલબ કે ઉચ્છવેદન ભલે થતું હોય, ભલે પાણી ઈ ગુમાવે, પણ ઉચ્છવેદનના લીધે પાણી ઉપર તો ચડશે એટલીસ્ટ. ખ્યાલ આવ્યો? બાકી તો અંદર અંદર વપરાશે અને પાછું ઉપર આવતું એ નથી, તો કરવું શું પછી? બાબાજી કા ઠુલ્લું મંજીરા વગાડવા, ખબર પડી? તો ઉચ્છવેદન છે એ જરૂરી છે. હવે મારે તમને આ પોઈન્ટ સમજાવો. તો ઉચ્છવેદન ખેંચાણ દાબના લીધે સર્જાતા દબાણ કે ખેંચાણની સ્થિતિમાં પણ પાણી એકબીજા સાથે જોડાઈ રહે. હવે તમે જ છો, અહીંથી આમ ઉપરથી આમ ખેંચો, બધું આમ ખેંચો, બરાબર? તો બની શકે કે તમારા ખેંચાણને લીધે ઉપરથી તમે જે આમ ખેંચો છો તો પાણી આવી રીતે આમ હતું, તો બની શકે કે પાણી આમ તૂટક તૂટક થઈ જાય, આમ ખેંચાણ અનુભવાણું, તો પાણી કટકે કટકે ઉપર આવે છે, વચ્ચે ગેપ રહી જાય છે. તો કોઈ દી એવું થાય કે પાણી કટકે કટકે આવતું હોય? પાણી થોડુંક આવ્યું પછી કટકો, વળી થોડુંક, તમે એમ નહીં, તમે સ્ટ્રો છે બરાબર, અથવા તો કોઈ પાઇપલાઇન છે, તમે શક કરો પાણી, તો કટકે કટકે પાણી આવે, એકદમ લાઇનમાં આવે ને? શું કામે? કારણ કે પાણી જ્યારે પોતાની પ્રવાહી સ્થિતિમાં હોય ત્યારે એ એકબીજા સાથે જોડાઈ રહી, પણ તમે ખેંચો છો એટલે આ ટુકડા થવાની સંભાવના છે. પાણી થોડુંક અહીંયા હશે તો થોડુંક પાણી અહીંયા હશે, વળી થોડુંક પાણી અહીંયા હશે, વળી થોડુંક પાણી અહીંયા, એમ ન જ કરવું. આપણે આખે આખો સ્તંભ છે ને કન્ટિન્યુઅસ પાણીથી ભરી રાખવો છે. જલવાહક પેશી આખે આખી પાણીથી એકદમ આમ સળંગ ભરાઈ લેવી, ભરાઈ રહેવી જોઈએ, બરાબર? આમ કટકે કટકે પાણી ન જ જવા દેવું. તો એના માટે તો કે મૂળ દાબ મદદ કરે. શું થાય ખબર? ઉપરથી આમ ખેંચાતું હોય ને પાણી, તો નીચેથી મૂળ દાબ આમ પુશ કરતું હોય. ઉપરથી તમે આમ ખેંચો છો અને નીચેથી મૂળ દાબ આમ પુશ કરે છે, એટલે શું થશે? તમે ખેંચો, તમે આમ ખેંચો તો કદાચ છૂટું છૂટું થાય ને, તો નીચેથી આમ ધક્કો લાગી જાય મૂળ દાબનો, એટલે આ પાછું ભેગું થઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે એનો મતલબ કે આવી રીતે તૂટક તૂટક થશે નહીં, પણ સળંગ સ્તંભ રચાશે. પાણીનો શું રચાશે? પાણીનો સળંગ સ્તંભ રચાય. ઉપરથી પાણી ખેંચાય અને નીચેથી પાણીને ધક્કો લાગે, તેથી પાણી સળંગ રીતે વહે. એટલે કે કટકો કટકો નથી થતું પાણી. ઉપરથી તમે ખેંચતા જાઓ, નીચે ધક્કો લાગતો જાય છે, એટલે પાણી આમ ભેગું ભેગું જ જાય છે, બરાબર? તો આ જે ઉચ્છવેદન ખેંચાણ દાબ સિદ્ધાંત છે, બરાબર, એ ઉચ્છવેદન ખેંચાણ દાબ સિદ્ધાંત 1 કલાકમાં કેટલું કાપતું હોય? 15 મીટર, બરાબર. પાણીની ઝડપ કેટલી છે ઉપર ચડવાની? તો કે ભલે ઊંધું વહેતું, ઉર્જાની જરૂર નથી પડતી, ઓલું ખેંચાય છે એટલે આવે છે, તો 15 મીટર પર પ્રતિ કલાકે, પર પ્રતિ કલાક 15 મીટર જેટલું પાણી ઉપર ચડતું જાય, બરાબર. અને ઇવન આ ઉચ્છવેદન ખેંચાણ દાબ સિદ્ધાંતના આધારે તમે 130 મીટર જેટલી લંબાઈ હોય ને, ધારી લો કે આટલી લંબાઈ છે, ધારી લો કે આટલી લંબાઈ છે, આટલી 130 મીટર છે, 130 મીટરની હાઇટ છે, બરાબર. તો ધારી લો કે એ ફૂલ પાણીથી ભરેલી છે, એમાં શું છે? તો કે અંદર છે પાણી, બરાબર. તો આવડો સ્તંભ થયો પાણીનો, 130 મીટર લાંબો સ્તંભ થયો કે નહીં? 130 મીટરનો પાણીનો સ્તંભ થાય, 130 મીટરનો. તો વળી પાછો એટલે જ, એટલી જ લંબાઈનો સ્તંભ પાછો એ ઉપર ચડાવી શકે, એટલી જ લંબાઈનો સ્તંભ પાછો એ ઉપરે ચડાવી શકે, બરાબર. એટલે આટલું પાણી લઈને ઉપર પાછું ચડાવી શકે આટલું. ખ્યાલ આવ્યો? એ રીતે તો ઉચ્છવેદન ખેંચાણ દાબ સિદ્ધાંત છે એ બહુ હેલ્પફુલ થાય છે પાણીને ઉપર ચડાવવામાં. મેઇન તમારે યાદ રાખવાનું છે શું? સંલગ્ન બળ, એટલે કે પાણી પાણી એકબીજા સાથે જોડાઈને રહે છે એટલે ઉપર ચડી શકે છે. અભિલગ્ન બળ, તો કે પાણી છે યા દિવાલ સાથે જોડાઈને એને અડીને ઉપર ચડે છે. બીજું કે ઉપરથી તમે ખેંચો તો શક્ય બને, ઉચ્છવેદન ખેંચાણ દાબ લાગે ને, એટલે શક્ય બને કે આ પાણીના અણુઓ જે એકબીજાનો હાથ પકડીને જાય છે એ કદાચ છૂટા પડી શકે, કારણ કે ઉપરથી તમે ખેંચો છો. આને તમે આમ ખેંચો
तो यान थी जुदू पड़ी जाए कि न पड़ी जाए, आम लाइन हो लाइन ने तब आम खेचो बराबर, तो एकबीजा हाथ छूटा पड़वानी संभावना है कि नहीं? पण छूटा पड़से नहीं, शू काम है? कारण के ऊपर थी खेचो ने छूटा पड़े तो नीचे थी धक्को लागी जाए, पाछा बधा भेगा थी जाए बराबर। तो ऊपर थी उत्सेदन खेचाण, नीचे थी मूळ दाब, एना लीधे पाणी भेगू ने भेगू ज रहेशे, अणुओं छूटा पड़से नहीं। पछी तो के अतिशय साकड़ी वाहिनीओ, फॉर एक्जाम्पल तमे पर्ण लई लो बराबर, तो पर्णनी जलवाहक बराबर, आ जलवाहक आमां पाणी जतुं होय तो आ केटली नानी होय, केटली साकड़ी होय। हवे आवड़ुकड़ू पर्ण होय, आवड़ुकड़ू पर्ण हजी तो ऊगू ज होय, घणी वेल होय ने तो एना आवड़ावड़ा ज पर्ण होय, तो एमां एनी जलवाहक तो केटली नानी हशे, तो एटली साकड़ी जलवाहकमांथी पण पाणी पसार थई जाय, विचार करो, એટલી સાંકડી જલવાકમાંથી પણ પાણી પસાર થઈ જાય છે। ઇવન એની પાછી શિરિકાઓ નીકળશે તો એ તો એનાથી એ પાતળી હશે, તો એમાં પણ પાણી જતું રહે, એમાં પણ પાણી જતું રહેતું હોય બરાબર। તો પાણી છે એ એક અમેઝિંગ વેમાં એ ઉપર ચડે છે, એ બધે જાય છે, ખ્યાલ આવ્યો? તો સૌથી વધારે સ્વીકૃત હોય તો ઉત્સવેદન ખેંચાણ દાબ સિદ્ધાંત, જેમાં હેલ્પફુલ કોણ રહે છે? ઉત્સવેદન થાય છે એટલે આ પાણી ઉપર ચડે છે, ઉત્સવેદન ન થતું હોત તો પાણી એટલી હાઈટે ઉપર ચડી શકે નહીં બરાબર। તો આનો સ્ક્રીનશોટ લઈ લો, બાકી ઉત્સવેદન વિશે પછી થોડીક વાતો કરશું આપણે બરાબર। ઓકે ચલો, અને હંમેશા યાદ રાખવાનું કે પાણી છે એ પોતે જ્યાં વધુ હોય ત્યાંથી ઓછા તરફ જ જાય, પાણી જ્યાં વધુ છે ત્યાંથી પોતે ઓછા તરફ જ જાય, વધારે છે ત્યાંથી ઓછા તરફ, વધારે છે તો ઓછા તરફ, વધારે ઓછા, એવી જ રીતે પાણી ધીરે 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 ઉપર ચડતું હોય, પછી ગમે એ રચનામાં એને જવું હોય બરાબર। તો આ જે સિદ્ધાંત હતો એ ડિક્સન અને જોલી નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો બરાબર, ડિક્સન અને જોલી દ્વારા આ સિદ્ધાંત આપવામાં આવેલો, તો એ તમે લખી નાખજો ડિક્સન અને જોલી બરાબર। ઓકે તો પાણી છે એ બરાબર પર્ણની અંદર પહોંચી જાય, ધારી લો કે આપણે એવું કર્યું કે ભાઈ મૂળની જલવાહકથી પ્રકાંડની જલવાહક, પ્રકાંડની જલવાહકમાંથી પર્ણની જલવાહક છે ત્યાં સુધી પાણી પહોંચવું જોઈએ, તો પાણી પહોંચી ગયું કોના મારફતે? તો કે મૂળદાબ સિદ્ધાંત અને કયો સિદ્ધાંત? ઉત્સવેદન ખેંચાણ દાબ સિદ્ધાંત મારફતે પાણી પહોંચી ગયું, ક્યાં પહોંચ્યું? પર્ણની જલવાહક સુધી। તો હવે પર્ણના અન્ય કોષોને પાણી કેવી રીતે મળશે એ જો જોવું હોય તો પર્ણ છે બરાબર, એને હું કટ કરી લઉં તો મને કંઈક આવું મળશે, બરાબર આ કટિંગ મળશે મને આવું, આ આટલું આ કટ
तो मारे आ જોવું છે કે આ રચનામાં શું આવેલું છે પર્ણની આ જે રચના છે બરાબર એમાં શું આવેલું છે જો કટ કરીએ ધારી લો કે આ પર્ણ છે અમારો હાથી પર્ણ છે તો આ પર્ણની ઉપરની બાજુ આ પર્ણ નીચેની બાજુ પણ ક્યારે તમે એવું વિચારો કે પર્ણની અંદર શું હશે અંદર આમાં અંદર શું હશે આ ઉપર અને આ નીચે એની વચ્ચે જોવું છે આપણે બરાબર તો હું તમને એ જ બતાવું છું વચ્ચે શું છે તો જો બરાબર ધારી લો કે આ રીતે પર્ણની રચના છે આ પર્ણનું ઉપરનું સ્તર હોય ને એ આ ઉપરી સ્તર ઉપરી અધિસ્તર અને આ નીચેની સપાટી પર્ણની એ આ અધો અધિસ્તર બરાબર ઉપરી અધિસ્તર અને અધો અધિસ્તર ઉપર ક્યુટિકલનું આવરણ હોય આવી રીતે પણ આપણે ખાલી અત્યારે એવું જોવું છે કે પાણી કેવી રીતે જાય છે બરાબર ઓકે તો જો આ જે રચના છે ને આ છે જલવાહક અને આ પર્ણ છે એની તમે વચ્ચે જોવ છો તો વચ્ચે આ માલ મસાલો ભરેલો જ સેન્ડવિચ આને કહેવાય મધ્ય પર્ણ પેશી પર્ણની મધ્યમાં આવેલ પેશી તો ત્યાં આગળ જો આ વચ્ચે આ શીરા દેખાય છે કે નહીં આ વચ્ચે શીરા પર્ણની તો એ શીરા કટ કરી ને તો આ શીરા દેખાણી જો આવડ્યા પર્ણની શીરા તેમાં શું હતું તો કે એમાં જલવાહક હતી અને કોણ હતું અન્નવાહક તો ધારી લો કે પર્ણની જલવાહકમાં પાણી આવી ગયું તો હવે પર્ણની જલવાહકમાંથી પ્રસરણ પામી વધુથી ઓછા તરફ એ આ પર્ણોમાં પ્રસરશે વધુથી ઓછા તરફ વધુથી ઓછા તરફ વધુથી ઓછા તરફ જો આવી રીતે જરૂરી નથી અહીંયા પણ આવે આ વચ્ચેની જગ્યામાં પણ આવે પછી અહીંથી આમ જાય જગ્યામાં આવે અહીંથી આમ જાય ખ્યાલ આવ્યો તો આવી રીતે પાણી પ્રસરતું હોય જલવાહકથી અન્ય કોષો સુધી પણ કેવી રીતે તો કે જ્યાં વધારે પાણી છે ત્યાંથી ઓછા તરફ જાય જ્યાં વધારે પાણી છે ત્યાંથી ઓછા તરફ જ્યાં વધારે પાણી છે ત્યાંથી ઓછા તરફ વધારે પાણી ત્યાંથી ઓછા તરફ એવી રીતે પાણી છે એ આખા કોષોમાં પ્રસરી જાય ક્યાં કોષોમાં પ્રસરે અને કોષો વચ્ચેની જે જગ્યા હોય ને જેને કહેવાય આંતરકોષીય અવકાશ એમાં પણ પ્રસરતું હોય બરાબર અને ઉત્સ્વેદન જે થતું હતું ને ક્યાંથી થતું હોય ઉપરની સપાટી અને નીચેની સપાટી શું કામે કારણ કે એમાં શું આવેલા છે વાયુરંધ્ર તો એમાંથી ઉત્સ્વેદન થતું હતું પાણી બહાર પણ નીકળી જતું હતું પાણી બહાર પણ નીકળી જતું હતું જો જલવાહકમાંથી પાણી આવીને પછી અહીંથી આમ બહાર નીકળી જાય જલવાહકમાંથી પાણી આવીને અહીંથી આમ બહાર નીકળી જાય બરાબર તો એ ઉત્સ્વેદન હતું એ શું હતું
ઉત્સવેદન, તો ઉત્સવેદનના લીધે આમ ખેંચાણ સર્જાણું કે ભાઈ પાણી ઘટવા માંડ્યું, તો ઘટે એટલે આ કોષો છે એ આમાંથી ખેંચવા માંડે. આ છે પર્ણની જલવાકી. ક્યાંથી ખેંચશે? પ્રકાંડની જલવાકમાંથી, પ્રકાંડ મૂળની જલવાકમાંથી. આવી રીતે પાણી પ્રસરતું હોય. બરાબર. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે પણ મળશું આપણે, બરાબર, ત્યારે આપણે લોકો શું કરશું? તો કે ત્યારે આપણે લોકો ઉત્સવેદન વિશે ભણશું. બરાબર. કે આ ઉત્સવેદનના લીધે જે પાણી ઉપર ચડે છે ખરેખર ઉત્સવેદનમાં થતું કેવી રીતે હશે, કઈ રીતે ઉત્સવેદન થઈ શક્ય બને છે. ઓકે. તો નેક્સ્ટ લેક્ચરમાં ઉત્સવેદન સાથે મળીશું. ટિલ ધેન ટેક કેર, ગુડ બાય, એન્ડ સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર.